તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી ગઈકાલે વડોદરાની લેબોરેટરીઝ કંપનીમાં જે બોયલર બ્લાસ્ટ થયો અને આ ગોઝારી ઘટનાને લઈને હાલ તો તપાસ પણ શરૂ થઈ ચૂકી છે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને કંપનીના ડિરેક્ટરને ફરી એક વખત પોલીસે બોલાવ્યા છે ફરી એક વખત પોલીસનું તેડું કંપનીના ડિરેક્ટરને અને પોલીસે કંપનીના ડિરેક્ટરની પણ પૂછપરછ કરી છે જેના પગલે હવે આ જે કાર્યવાહી છે તે આગળ વધી મોડી સાંજ સુધીમાં ડિરેક્ટર સામે ગુનો નોંધાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે કેન્ટોન લેબોરેટરીમાં બોઈલર ફાટ્યું હતું અને આ સમગ્ર કેસને લઈને હાલ તો કંપનીના ઉચ્ચ અધિકારીઓ પર હાલ શંકાની સોય અને તેમની આકરી પૂછપરછ માટે ફરી એક વખત પોલીસ એ તમામને બોલાવી શકે કંપનીના ડિરેક્ટરને બોલાવી શકે છે જોકે આ તમામ બાબતોને લઈને જે પ્રાથમિક તપાસ થઈ તેમાં વધુ પૂછપરછ પોલીસ કરવા જઈ રહી છે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યુનુઝ ગાઝી યુનુઝ જે બોયલર બ્લાસ્ટની ઘટના બની ત્યાર બાદથી લઈને અત્યાર સુધીમાં કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ વિભાગે કરી જગદીશ કેન્ટન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડમાં જે દુર્ઘટના સર્જાય તે અંગે પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી અલગ અલગ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં કંપનીના છ ડિરેક્ટરોનો પણ સમાવેશ થાય છે તેજસ પટેલ અને અંકિત પટેલ સહિત જે છ ડિરેક્ટરો છે તેઓની પૂછપરછ તમામ મુદ્દે કરવામાં આવી હતી અને ફરી એક વખત માંજલપુર પોલીસ મથકે આ તમામને બોલાવવામાં આવ્યા છે અને જે સર્વેલન્સ કોર્ટની ઓફિસ છે તેની અંદર આ તેજસ પટેલ અને અંકિત પટેલની પૂછપરછ કરવામાં આવી રહી છે સૂત્રો દ્વારા જે વિગતો મળી તે મુજબ આજે સાંજ સુધીમાં કંપનીના સંચાલકો અને તેજસ પટેલ અને અંકિત પટેલ વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચાર મુજબ એટલે કે મનુષ્ય વધ મુજબ ગુનો નોંધાઈ શકે છે આ બંને ઉપરાંત જે કંપનીના અન્ય ડિરેક્ટરો છે ભાઈલલ પટેલ વિનોદ પટેલ હસમુખ પટેલ સહિતના જે ડિરેક્ટરો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને કંપની સાથે જે સંકળાયેલ અન્ય વ્યક્તિઓ છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી વહીવટી તથા જે ઓપરેશનની કામગીરી સંભાળે છે એટલે કે પ્લાન્ટની જવાબદારી જેની છે તે તમામ જે કંપનીના અધિકારીઓ છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી કંપની સાથે જે સંકળાયેલ કેટલીક વ્યક્તિઓ છે તેઓની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જે માજલપુર પીઆઈ તથા જે તેઓના સ્ટાફ છે તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ શક્ય સમગ્ર મામલાની તપાસ હવે એસીપીને સોંપાય આ સમગ્ર મામલે ચાર લોકોના મોત થયા છે વધુ લોકોને ઈજા થઈ છે એ મામલે એડી દાખલ કરવામાં આવી હતી અને તેના આધારે તપાસ કરવામાં આવી હતી પરંતુ જે કેટલીક વિગતો અને બેદરકારી સામે આવી છે તેને કારણે હવે આઈપીસી ત્રણસો ચાર મુજબ ગુનો નોંધાઈ શકે છે ગઈકાલે બોઇલર ઇન્સ્પેક્ટર પીએમ પટેલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જોશી સહિતના જે તંત્રના અધિકારીઓ છે તેઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે કારણ કે જે ભયજનક રીતે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો અને તેની બાજુમાં વસાહત ઉભી કરવામાં આવી હતી જ્યાં જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવતો હોય અથવા તો તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી જગ્યા ઉપર કોઈ માનવ વસાહત ન હોવી જોઈએ છતાં માનવ વસાહતની અંદર આ બોમ્બ જેવી ફેક્ટરી હતી અને ગઈકાલે જ્યારે આ દુર્ઘટના સર્જાય ત્યારે પાંચ કિલોમીટરના વિસ્તારની અંદર

પૂછપરછ કરવામાં આવી છે સાથે બે ડિરેક્ટરોની પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે તપાસ અને પૂછપરછ પ્રક્રિયા જારી હોવાને કારણે હાલ પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં નથી આવી રહી પરંતુ જો ગુનો નોંધાઈ જશે ત્યાર પછી પોલીસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે અત્યારે સૂત્રો તરફ જે વિગતો મળી રહી છે તે મુજબ કંપનીના ડિરેક્ટર તેજસ પટેલ અને અંકિત પટેલ વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચાર મુજબ ગુનો નોંધાઈ શકે છે અને આ બંને સામે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે બિલકુલ આભાર તમામ પરિસ્થિતિ નો